गुड मॉर्निंग। पाठ छ, पर्वतनो मुरब्बो। आगळ आपणे अमृत काकानो पर्वत वार्ता जोई। बधाए घरेथी वार्ता वाँची पण हशे अने आजे वीडियो पण मूकेल छे, बराबर। तो एना आधारे केटलाक प्रश्नो अने खाली जग्या आजे आपणे जोईशुं। तो चालो आपणे प्रश्नो अने खाली जग्या जोईए। तारीख 5/12, खाली जग्या पूरो। पहली खाली जग्या, अमृत काकाना बढ़तनू नाम खाली जग्या छे। बोलो तो अमृत काकाना बढ़तनू नाम शू छे? बताने ख्याल जैसे कि अमृत काकाना बढ़तनू नाम शू छे? पर्वत। तो अहीं आपणे लखीशू पर्वत, व ऊपर शू आवशे? रेप। पर्वत, रेपनो र वंचाय छे। चलो आगळ बीजू, शक्राभाईनी खाली जग्यानी लारी छे। तो शक्राभाईनी सेनी लारी छे? शाकभाजीनी। तो अहीं लखीशू शाक भाजी, बराबर। तमारे तमारी डबल लीटीनी नोटमां डबल लीटीनी बार अक्षर ना जाय એ રીતે સુંદર અક્ષરે ખાલી જગ્યા લખજો અને મારી સાથે લખજો। ચલો 3, તો બધા 3 નંબર ત્યાં તમારી નોટમાં પણ લખજો। હર્ષદભાઈ ખાલી જગ્યાના કેન સાયકલ પર લટકાવી જતા હતા। તો હર્ષદભાઈ સેને કેન લટકાવીને જતા હતા સાયકલ પર? બોલો તો દૂધના કેન। તો અહીંયા આપણે લખીશું દૂધ, દમાં શું આવશે? દીર્ઘઉ, દૂધ ના કેન સાયકલ પર લટકાવીને જતા હતા। હવે આગળ ચોથું, ખાલી જગ્યાના બજારમાં ભીડ જામી હતી। કયા બજારમાં ભીડ જામી હતી? બોલો તો પૃથ્વીપુરના બજારમાં ભીડ જામી હતી। તો અહીંયા શું આવશે? પૃથ્વીપુર। તો પ પને નીચે રકાર, પૃ થ અડધો વને દીર્ઘઈ, વી પૃથ્વી પૂર, પને રસ્વ પુ અને ર, પૃથ્વીપુરના બજારમાં ભીડ જામી હતી, બરાબર। હવે આગળ પાંચમું, ચંદ્રકાંત ચાવાળાની દુકાને ટોળું જ હોય છે। અહીંયા ખાલી જગ્યામાં જવાબ આપેલો છે, ખાલી જગ્યા ચાવાળાની દુકાને ટોળું જ હોય છે। તો ચંદ્રકાંત ચાવાળાની દુકાને ટોળું જ હોય છે। તો ચાવાળા ભાઈની દુકાને શું હોય છે? ટોળું। હવે ચલો છઠ્ઠું જોઈએ, શ્રીધરભાઈ ખાલી જગ્યા લઈ બજાર વચ્ચે હતા। શ્રીધરભાઈ શું લઈને બજાર વચ્ચે ઊભા હતા? બોલો તો શ્રીધરભાઈ ફુગ્ગા લઈને બજાર વચ્ચે ઊભા હતા। તો અહીંયા શું આવશે? ફુગ્ગા। શું આવશે? ફુગ્ગા। હવે આગળ જોઈએ સાતમી ખાલી જગ્યા, ખાલી જગ્યા મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો। ખાલી જગ્યા મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો, કોણ ઉતારતું હતું બજારનો વિડીયો? આર્યન। તો અહીંયા આપણે લખીશું આર્યન, બરાબર, આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો। હવે આઠમી ખાલી જગ્યા, પ્રકાશભાઈ અને દર્શના બહેન ખાલી જગ્યા માટે કપડાં ખરીદતા હતા। તો પ્રકાશભાઈ અને દર્શનાબહેન કોણા માટે કપડાં ખરીદતા હતા? એમની દીકરીનું નામ શું હતું? તૃપ્તિ। તો અહીંયા આપણે લખીશું તૃ પ અડધો અને એને ત જોડેલો, તૃપ્તિ। આ રીતે તમારે ખાલી જગ્યામાં લખવાનું છે તૃપ્તિ। આ રીતે આઠે આઠ ખાલી જગ્યા સુંદર અક્ષરે લખવાની છે નોટમાં। ચાલો હવે પ્રશ્નો જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાના છે, બરાબર। પહેલું, અમૃત કાકાના બળદનું નામ શું છે? આપણે ખાલી જગ્યામાં ભણી ગયા, બરાબર ને? તો હવે તો બધાને આવડશે કે અમૃત કાકાના બળદનું નામ શું છે? પર્વત। તો અહીંયા શું લખ્યો છે ત્યાં જવાબ આવશે પર્વત। અહીંયા લખવાનું અમૃત કાકાના બળદનું
નામ શૂની જગ્યાએ જવાબ પર્વત છે. ચાલો લખીએ. અમૃત કાકાના બળદનું નામ પર્વત છે. બધાને હવે પર્વત લખતા આવડશે ને? હા, આ શબ્દનો તમારે ઘરે બોલવાના છે, ઉપયોગ પણ કરવાનો છે, અને જવાબની પાછળ શું આવશે? પૂર્ણ વિરામ. ચલો બીજું. શંકરાબાઈની લારીમાં કયા કયા શાકભાજી હતા? બોલો તો, શંકરાબાઈની લારીમાં કયા કયા શાકભાજી હતા? બધાને ખ્યાલ હશે ને કે કયા કયા શાકભાજી હતા? તો અહીંયા આપણે લખીશું, ચાલો લખીએ. પહેલા લખીએ, શંકરાબાઈની લારીમાં હવે કયા કયા લખ્યું છે ત્યાં આપણે જવાબ લખીશું. કયા કયા શાકભાજી હતા? બટાકા, પછી બીજું લખવા માટે અહીંયા અલ્પવિરામ કરવાનું, અને અલ્પવિરામ કહેવાય. બટાકા, રીંગણ, પછી પાછું અલ્પવિરામ, કોબીસ, પછી અલ્પવિરામ, ફુલેવર, પછી અલ્પવિરામ, કોળું, અને શું હતું જે આપણે દૂધી કરીને બોલાય ને, એ દૂધી જેવી શાકભાજી હતી. બરાબર, પૂર્ણ વિરામ. આ રીતે પ્રશ્નનો જવાબ લખવાનો છે. ચલો ત્રીજું. બજારમાં ફુગ્ગા લઈ વચ્ચે કોણ ઊભું હતું? આ પણ ખાલી જગ્યામાં આવી ગયું, તો બોલો, બજારમાં ફુગ્ગા લઈ વચ્ચે કોની જગ્યાએ? શ્રીધરભાઈ, શ્રીધરભાઈ ઊભા હતા. તો ચાલો લખીએ, બજારમાં ફુગ્ગા લઈ શ્રીધરભાઈ, આ શ્ર છે, આપણે શીખી ગયા પહેલા સૂત્રમાં શ્ર યાદ છે ને બધા, એને દીધ ગઈ શ્રીધર, શ્રીધરભાઈ ઊભા હતા. બજારમાં ફુગ્ગા લઈ શ્રીધરભાઈ ઊભા હતા. પાછળ શું કરીશું? પૂર્ણ વિરામ. ચલો આગળ. ચંદ્રકાંતભાઈને શેની દુકાન છે? બોલો તો, ચંદ્રકાંતભાઈને શેની દુકાન છે? તો ચંદ્રકાંતભાઈને ચાની દુકાન છે. બરાબર ને? તો લખીશું અહીંયા આપણે, ચંદ્રકાંત ભાઈને શેનીની જગ્યાએ ચાની, ચાની દુકાન છે. પૂર્ણ વિરામ. ચાલો પાંચમું. મૃગેશભાઈએ શું શું ખરીદી થેલીમાં મૂકતા હતા? તો મૃગેશભાઈએ શું શું ખરીદ્યું હતું? તો ચાલો જોઈએ. મૃગેશભાઈએ બ્રશ, કાસ્કો, તેલ વગેરે ખરીદીને થેલીમાં મૂકતા હતા. ચાલો લખીએ, મૃગેશભાઈ, લખો મૃગેશભાઈ, બ્રશ, શું શુંની જગ્યાએ જવાબ બ્રશ, અલ્પવિરામ, કાસ્કો, અલ્પવિરામ, તેલ વગેરે, પછી આ છે એ લખી દેવાનું છે, વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. પાછળ પૂર્ણ વિરામ.
અહીંયા મેડમને એક લીટીમાં જવાબ આવી ગયો છે, તમારે બે લીટીમાં થાય તો બે લીટીમાં લખવાનું છે, નીચે લખી શકાય, બરાબર. હવે છઠ્ઠું, કોણ મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતું હતું? આ પણ આવડશે, બોલો કોણ. તો આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. તો લખો આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો, બરાબર. હવે કોની શાકભાજીની લારી હતી? તો આ પણ યાદ હશે, ખાલી જગ્યામાં આગળ લખાયું તો કોનીની જગ્યાએ જવાબ, તો કોની હતી? શકરાભાઈની. તો શકરાભાઈની શાકભાજીની લારી હતી, પૂર્ણ વિરામ, બરાબર. આ રીતે તમારે પ્રશ્નોના જવાબ નોટબુકમાં સુંદર અક્ષરે લખવાના છે.